એ નાના બાળકો જોવે છે એક્સપ્રેસ ના કરે શરમ મર્યાદાને લઈને પણ એને બધું રજિસ્ટર થઈ જાય છે તમે તમારા વૃદ્ધ મા બાપ ને ઘરડા ઘરમાં મોકલી દીધા એટલે એ જ રૂમ ની ડુપ્લિકેટ ચાવી રાખજો પચીસ વર્ષ પછી કામમાં આવશે યુ હેવ ટુ પે બેક એન્ડ ઇન ધ સેમ કોઈન્સ આ પૃથ્વીનો ક્રમ છે કેર અને રિસ્પોન્સિબિલિટીમાં સંસ્કાર બીજા એક બાળકે અધર ઇન માય પ્રેઝન્સ મારી મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને એ નથી ગમતું પ્લેન કેસ તમારે ઝઘડવું હોય તો છોકરા સ્કૂલે જાય ની રાતો જુઓ પછી બાળું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જવાનું બે જણે બોક્સ પહેરીને હાવર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે ધ ફર્સ્ટ કસ વર્ડ દેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ બાળકો ગાળો બોલતા શીખે છે પોતાના માતા પિતા પાસેથી અને પ્રથમ ગાળ પોતાની માતા પાસેથી શીખે છે એટલે તમારે બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં વિચાર વ્યક્ત કરવામાં ફેશિયલ એક્સપ્રેશનમાં બોડી લેંગ્વેજમાં ઘરમાં બહુ વિવેક અને મર્યાદા રાખવી પડે તમે ચૂકો એટલે સંસ્કાર બગડે જ એ તમારી કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે સંભાળ અને જવાબદારીમાં આવે છે ખાલી ફી ભરી દીધી ને સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું ખાલી ફી ભરીને ટ્યુશન ચાલુ કરી દીધું પૈસા ભરીને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ચાલુ કરાવી દીધી છોકરાની કોઈ ટેલેન્ટ હોય તેમાં તમેને આગળ વધાર્યો ધેર યોર કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ડઝન્ટ એન્ડ આપણે એવું માનીએ છીએ કે આપણે બધી સવલતો આપી દીધી એટલે વ્યવસ્થાઓ આપી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી થાય છે ના સંસ્કાર આપવાની જ મુખ્ય જવાબદારી છે એ આ કેર અને રિસ્પોન્સિબિલિટી છે આવી તો ઘણી બધી વાતો એ બધા બાળકોએ લખી દીધી આ તો આપણે એક બે વાત શેર કરી પણ એ બાળકો આપણને ઓબ્ઝર્વ કરે છે આપણા વર્તનમાંથી આપણી વાણીમાંથી જ શીખે છે એકવાર એક નાનો બાળક હતો ચાર વર્ષ અને પપ્પા ઘરે આવ્યા તો હાથ લાંબો કરીને કે લુચ્ચો આવ્યો હે ફાધરને આશ્ચર્ય થયું કે મને કેમ લુચ્ચો કીધો હવે પેલા એને માતા છે બાળક ના હોત ચાર પાંચ વર્ષ નો હશે એટલે આમ નહીં એમ હેઠથી ઘણી વખત આમ ટપલી મારે લુચ્ચો થઈ ગયો છું ધમાલિયો થઈ ગયો છું નહીં આમ એક થી બે એમાં પેલા લુચ્ચો શબ્દ ફિટ થઈ ગયો તો પપ્પા ને અપ્લાય કરી દીધો એટલે પિકઅપ કયો છે બાળકો અને એ સંસ્કાર એટલે યોગીજી મહારાજે ઓગણીસો ને ચોપન ની સાલમાં બીએપીએ સંસ્થામાં બાર મંડળો શરૂ કર્યા ચિલ્ડ્રન મસ્ટ બી ગ્રુમ ફોર વેલ્યુઝ ફ્રોમ દેર અર્લી ચાઇલ્ડહુડ બીએપીએસ માં જે દેશ પરદેશમાં હજારો બાળ મંડળો ચાલે છે બાલિકા મંડળો ચાલે છે તમને આશ્ચર્ય થશે કે બારસો માંથી લગભગ એસી જેટલા સંતોને આજે અમારા ગુરુવારી મોહન સ્વાઈ મહારાજે ફૂલ ટાઈમ બાળ સંસ્કાર માટે પ્રવૃત્તિ સોંપેલી છે સેવા સોંપેલી છે કે સંસ્કારો સંવર્ધન થાય વી વોન્ટ ગુડ સિટીઝન્સ કેટલાનો અભિપ્રાય છે કે આપણે સમાજ માટે અને દેશ માટે સારા માણસો અને સારા નાગરિકો જોઈએ છે આ તુચા કરો બધાનો અભિપ્રાય છે એ સારા નાગરિક અથવા તો સારા વ્યક્તિ એનો એક શબ્દ છે સંસ્કાર એની માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે એ કેર અને રિસ્પોન્સિબિલિટી છે એની માટે પ્રમુખ સ્વામી મહારાજનું એક હૃદય અમૃત છે એમનો જન્મ શતાબ્દી મહોત્સવે પ્રમુખ સ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન જે યુગો સુધી ગવા છે દિલ્હીનું અક્ષરધામ એમને બાંધ્યું છે અમેરિકાનું અક્ષરધામ આપો પ્રોજેક્ટ એમને લોન્ચ કર્યો બારસો સંતોને દીક્ષા આપી દોઢસો થી વધારે હોસ્પિટલ સ્કૂલ કોલેજો ખોલી પંચાવન હજાર યુવાનો આ બધું એમનું કાર્ય છે પણ આ બધાનું સંઘ ટોટલ કરો અને જો એક કાર્ય એમનું મોટું હોય જે યુગો સુધી આ પૃથ્વીનું પટ ચાલે ત્યાં સુધી માણસ માટે સંસ્કાર પરિવાર માટે સંવાદિતતા લાવી શકે અને દેશ અને વિશ્વ શાંતિ લાવી શકે એવું જ એમનું મોટું કાર્ય છે એ ઘર સભા છે ઘર સભા ઇઝ ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ટુ ધ સોસાયટી ટુ ધ વર્લ્ડ પંચાણું વર્ષનું એમનું જીવનનું સૌથી મોટું પ્રદાન એ ઘર સભા છે એ ઘર સભા એટલે શું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અઠવાડિયામાં બે વખત બધા સાથે બેસ પરિવારના તમામ સભ્યોએ વિદાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ અને ટીવી સેટ એ બંને પતી ગયું હોય પ્યોર આધ્યાત્મિક સેશન માટે પ્રથમ પાંચ મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હો જે પણ ભગવાનનું સ્વરૂપ આપણે સંપ્રદાય આપણા ઘરમાં આપણે જે સંપ્રદાયમાં હોય એમાં ચાલ્યું આવ્યું હોય આપણી પરંપરામાં હોય એમાં શ્રદ્ધા રાખીને પ્રથમ પાંચ મિનિટ તમે ભગવાનનું નામ સ્મરણ કરો પછી દસ મિનિટ કોઈ સદગ્રંથ વાંચો રામાયણ હોય મહાભારત હોય શ્રીમદ ભગવદ્ ગીતા હોય પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર છે એ તમે વાંચો પછી પાંચ મિનિટ માટે બધા શેર કરો કોને શું વાત ગમી શું વાત સારી લાગી શું શીખ્યા પછી પાંચ દસ મિનિટ માટે તમે ડેઝ હેપનિંગ શેર કરો સંતાનોની વાત હોય સ્કૂલ કોલેજનો કોઈ પ્રસંગ હોય એ તમને કે તમે કોઈ વાત કરો અને પછી ભગવાનની આરતી કરીને છૂટા પડવાનું પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કેતા આ એમનું પોતાનું હૃદય અમૃત છે અને પોતે પ્રતિ સ્પષ્ટ બોલતા કે ઘર સભા દ્વારા વિશ્વ શાંતિ થશે વર્લ્ડ પીસ થ્રુ ઘર સભા તમે આ પ્રયોગ કરજો આજે આપણે આ સભામાં મળ્યા છીએ કદાચ પહેલી વખત મળ્યા ફરી વખત મળ્યા ના મળ્યા ભગવાનની ઈચ્છાની વાત છે પણ તમે આટલો બે અઢી કલાક ત્રણ કલાકનો સમય કાઢીને અહીંયા આવ્યા છો તો તમને કંઈ કોન્ક્રીટ સાચી સારી વસ્તુ પ્રેક્ટિકલ વસ્તુ જે તમે કરો અને તમને લાભ થાય એવી એક વાત તો મળવી જોઈએ ને એક વાત છે ઘર સભા તમે આ પ્રયોગ કરજો છ મહિના તમે આ પ્રયોગ કરો તમારા પરિવાર વચ્ચે સંબંધો દ્રઢ થશે આની ઉપર બધી સાયન્ટિફિક રિસર્ચ પણ ઘણી બધી થયેલી છે અને એ સાયન્ટિફિક રિસર્ચમાં આ બધી વાતો બહાર આવી છે તમને એમ થાય કે પ્રમુખ સાંઈ મહારાજ પાપ ધોરણ ભણેલા પણ એમને જનમાનસનો અનુભવ કેટલો તો એમને જ્યાં હૃદય અમૃત આપ્યું છે એ દુનિયાભરમાં સર્વે દ્વારા પણ સાબિત થઈ છે યુનિવર્સિટી ઓફ કોલંબિયા એમને ખાલી ઘર સભા શબ્દ નથી વાપર્યો પણ એમને એવું લખ્યું છે અ સ્મોલ રિલિજિયસ ગેટ ટુગેધર બાય અ ફેમિલી વન્સ ઇન ફિફ્ટીન ડેઝ એટલે પંદર દિવસે એક વાત કરે છે એનાથી ફેમિલી ને શું શું લાભ થાય તો યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં દસેક વર્ષ રિસર્ચ થઈ સો જેટલા દેશોમાં સર્વે થયો અને એ લોકો તારણ ઉપર આવ્યા કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે અને જે પરિવારોમાં ધર્મ નથી અધ્યાત્મ નથી એ બે પરિવારો વચ્ચે રેણી કેણીથી માંડીને વિચારધારા વિચારધારાથી માંડીને ચારિત્ર એમાં ફેરફાર છે અને ફેરફાર છે તો શું છે અને છે તો કેટલો છે તમને આશ્ચર્ય થશે કે યુનિવર્સિટી ઓફ કોલમ્બિયા આ રિપોર્ટમાં એક કન્ક્લુઝન રિપોર્ટમાં લખાયું છે કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યે ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે અને કઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે ભલે દીવાબત્તી થતા હોય ઘર મંદિરમાં ખાલી બધા પગે લાગવા માટે ઘર મંદિરમાં ઊભા રહેતા હોય એક નાનું આવું એક પૂજાસ્થાન આપણા ઘરમાં હોય કઈક બે માળા કોઈ ફેરવતું હોય આવું કઈક જે ઘરમાં થાય છે અને જે ઘરમાં આમાં કશું જ નથી થતું એમાં પહેલો લાભ આ શ્રદ્ધાળુ પરિવાર ને છે સ્પષ્ટ શબ્દો લખ્યા છે કે ધ લેવલ ઓફ ટોલરન્સ એન્ડ ધ લેવલ ઓફ એક્સેપ્ટન્સ અમોંગ ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ બિલીવર ફેમિલી ઇઝ મચ મોર ધેન વોટ વી ફાઉન્ડ ઇન ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ નોન બિલીવર ફેમિલી આ કેટલો મોટો લાભ છે સ્વર્ગની વાત તો ચલો ભૂલી જઈએ થોડી વાર માટે પછી વાત કરશું પણ તમને અહીંયા તમારા ફેમિલી મેમ્બર્સ વચ્ચે ટોલરન્સ એકબીજાને સહન કરવા અને સ્વીકારવા એક્સેપ્ટન્સ તમને બહુ લાભ છે ધર્મ યસ તો આ પરિવાર ની કારણ માટે અત્યારે પરિસ્થિતિ સામાન્ય નથી દિલ્હીમાં રોજ ના સિત્તેર થી એસી ડિવોર્સ કેસીસ નોંધાય છે મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં પણ રોજ ના સિત્તેર થી એસી હૈદરાબાદ સેકન્દ્રબાદ ટ્વીન સિટીમાં રોજ ના સો એટલો બધો તો શું વાંધો પડી જતો હશે

કે સાઠ વર્ષથી ઉપરની વ્યક્તિઓ છૂટાછેડા માટે કેમ કોર્ટ કોર્ટમાં કેસ રજીસ્ટર કરાવે છે એના પાંચ મુખ્ય કારણમાંનું એક કારણ સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ બેડરૂમમાં પંખાની સ્પીડ એક ને બે જોઈતી હોય એક ને પાંચ એટલે બંને જણા કોમ્પ્રોમાઇઝ ત્રણ ઉપર આવી જાવ વધારે ઠંડી લાગતી હોય તો ઉઠી લે અને હજી ના પાવતો ખાટલા નીચે સુઈ જાય પણ ઘર ના છોડાય બીજું એક કારણ સદનલી માય સ્પાઉસ હેઝ લોસ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ એટલે હાઈટ વર્ષે જબ્બો લેંગો પહેરે આવી ગયું આવા ક્ષુલ્લક કારણો આવી નિમ્ન કક્ષાની માનસિકતા અને એના કારણે આવું હિન વર્તન થઈ જાય એનું કારણ શું કે પરિવારમાં સહનશીલતા અને સ્વીકાર ઓછા છે જે નિયમિત ઘર પ્રાપ્ત થાય છે એવું પ્રમુખ સ્વામી કહેતા અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા પણ કહે છે એટલે ઓન વન સાઈડ યુ હેવ અ સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ ઓન ધ અધર સાઈડ યુ હેવ અ સાયન્ટિફિક સર્વે નોબડી કેન ડિનાય કોઈ આપણે ના ના પાડી શકીએ બીજી વાત યુનિવર્સિટી ઓફ કોલંબિયાના રિસર્ચમાં લખી કે જે પરિવારોમાં કઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે અને પરિવારો શ્રદ્ધાળુ છે એ પરિવારોના સંતાનોનું શૈક્ષણિક પરિણામ નહીં માનનારાના પરિવારના સંતાનો કરતા વધારે સારું દેખાણો આ પરિવારના સુખ માટે લાભ છે કે નહીં તમારા છોકરા સાહીઠ ટકા માંથી નેવું ટકા ની રિઝલ્ટ માં જતા રહે તો પરિવારમાં આનંદ છે કે નહીં ત્રીજી વાત લખી કે જે પરિવારજનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કઈક ધાર્મિક વિધિ વિધાન નિત્ય થાય છે એ પરિવારોમાં

થાય છે જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા પ્રમુખ સ્વામી મહારાજ તો ઘર સભાની વાત ઓગણીસો ને બોતેર તોતેર માં કરી યુનિવર્સિટી ઓફ કોલંબિયા તો બે હજાર પાંચ સાત ની આજુબાજુ રિસર્ચ કરી છે પણ લાભ છે એની પરથી આપણને પ્રતિ આવે છે કે આપણા સંતશાસ્ત્રોમાં જે વાતો છે બધી સાચી છે પણ યો ટુ વોક ઓન દેટ પાથ ટુ એક્સપિરિયન્સ ઇટ એ પાર્ગે ચાલો તો આપણને અનુભવ થાય ને એટલે આ ઘર સભાનો મેસેજ છે બધા માટે તમને આખું પ્રવચન યાદ ના રહે અલાઉડ પણ આ એક વાત યાદ રાખીને એક શબ્દ યાદ રાખજો ઘર સભા મારી સાથે બોલો એક વાત ઘર સભા અગેન 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 ઘર સભા એ શબ્દ યાદ રાખીને આથી સભામાંથી જજો અને અઠવાડિયે એક વાર તમે પ્રયોગ ચાલુ કરો આ તમને લાભ થશે લાભ ના થાય તો તમે સંતો અહીંયા આવતા જતા રહે રહીજો પાછા આપજો કે તમારી પ્રોડક્ટ તે તમે લોન્ચ કરી અહીંયા તમારી ભાષા બોલું છો તમે તે દિવસે તમારી પ્રોડક્ટ અહીંયા સુપર સિટીમાં લોન્ચ કરી ઘર સભાની એમાંથી અમને કંઈ લાભ ના થયો પણ જેમ તમારી પ્રોડક્ટ આઈએસઓ હોય ને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એ જેમ ચાલે ને એમ અમારી પણ આઈએસઓ પ્રોડક્ટ છે ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન આ પ્રોડક્ટ પણ ચાલશે કારણ કે અનુભવ છે બીએપીએ સંસ્થા વતી ઘર સભા પુસ્તિકા પ્રકાશિત થઈ છે એમાં જે તે વ્યક્તિની પરવાનગી લઈને નામ ગામ સાથે રિયલ પ્રસંગો લખેલા છે એ ઘર સભા ચાલુ કરવાથી સાસુ વહુ ના પ્રસંગો એટલે કે ઝઘડા કઈ હોય ઘર્ષણ કઈ હોય મટી ગયા હોય ઘર સભા બાપ અને દીકરો દીકરો ધંધા પર આવે પછી કઈ નિર્ણય હોય એમાં સમજૂતી સારી આવી હોય ઘર સભા બે ભાઈઓ સરખી અને ધંધામાં સાથે જોડાય ડિફરન્સ ઓફ ઓપિનિયનના લીધે મનભેદ રહેતા હોય એ મનભેદ દૂર થયા હોય આવા અનેક પ્રકારના લાભ ઘર સભાથી છે તો એ કરશો તો તમને લાભ થશે દુનિયામાં જેટલા કેસ ચાલો તેમાંથી સાઠ ટકા કેસ સાસુ બહુ છે આ ઘર સભા પુસ્તકમાં અડધા પ્રસંગો તો આના ઝઘડા મટી ગયા એના છે મને બહુ વખત મનમાં પ્રશ્ન થતો તો કે અંગ્રેજો તો બધા નામ ટૂંકા કરી નાખે ડેડી નું ડેડ કરી નાખે મમ્મી નું મોમ કરી નાખે તે આવડા નામમાં નામ કેમ રાખે મધર ઇન લો ડોટર ઇન લો પછી વચ્ચે ડેસ ડેસ રાખી નાના નામ નહોતા મળતા પણ બહુ વિચારે ભાઈ ખબર પડી કે આ રિલેશન કુદરતી લો તરફ જાય છે આમ ટાળ છે પછી બીજો પ્રશ્ન થયો બીજો પ્રશ્ન શું થયો કે ફાધર બીકમ્સ ફાધર ઇન લો મધર બીકમ્સ મધર ઇન લો ડોટર બીકમ્સ ડોટર ઇન લો સન બીકમ્સ સન ઇન લો વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો કેમ શી ઇઝ ધ લો પોતે જ કાયદો છે